કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણની તજવીજ વિરુદ્ધ બેન્કિંગ ક્ષેત્રના સંગઠનો વિદ્રોહ કરી રહ્યા છે. આજે જામનગરમાં ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા દીપક ટોકીસ પાસે યુકો બેંક બહાર સૂત્રોચ્ચાર અને બેનરો સાથે ધરણા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 16 અને 17 ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેંકોમાં 2 દિવસની હડતાલની ઘોષણા પર કરવામાં આવી છે. હું કુલિત દોડકિયા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન જામનગર. આજે 7 તારીખે યુકો બેંક મેઇન ઓફિસ સામે દરેક બેંકના અધિકારી વર્ગ, ક્લેરિકલ વર્ક અને પટ્ટાવાળાના કર્મચારીઓ ભેગા થઈ અને 5:30 થી 6:30 સુધી દેખાવો યોજેલ છે. આ દેખાવોનું મુખ્ય કારણ આ ગવર્મેન્ટ છે, એ આ સંસદમાં પ્રાઇવેટાઇઝેશનનું બિલ લેવા માગે છે. આ ગવર્મેન્ટ છે એ બધું વેચીને પોતાનું પૂરું કરવા માગે છે. જુલ્મ ઇતના બુરા નહીં, જીતની ખામોશી હે, બોલ ના શીખો વરના પેઢી ગુંગી હો જાયેગી. જન સરકારી યોજના કોઈ કરવી હોય તો બેંકવાળો, જનધન ખાતા ખોલવા હોય તો બેંકવાળો, નોટબંધી કરવી હોય તો બેંકવાળો, ચૂંટણી કરવી હોય તો બેંકવાળો, લોન મેળા યોજવા હોય તો બેંકવાળો, અને જનસામાન્યની 157 લાખ કરોડ ડિપોઝિટ છે એ આ જાહેર ક્ષેત્રની બેંકમાં છે. અને એ દર્શાવે છે કે લોકોને જાહેર ક્ષેત્ર ઉપર કેટલો ભરોસો છે. આ રાષ્ટ્રીયકરણ થયું ત્યારે 1968માં 8,000 શાખા હતી. આજે રાષ્ટ્રીયકરણ પછી આ જાહેર ક્ષેત્રની બેંકો 1,08,000 શાખાઓ છે. ત્યારની બચત 5,000 કરોડ રૂપિયા હતી, આજે બચત થઈ 157 લાખ કરોડ. અને ત્યારનું લોન અને એડવાન્સીસ છે એ 3,500 કરોડનું હતું, અને આજે લોનનું એડવાન્સીસ છે એ 110 લાખ કરોડનું છે. અમારી માગણી એક જ છે કે બેંકો છે એને અમે કોઈ હિસાબે ખાનગીકરણ થવા નહીં દઈએ. ખેડૂતોએ જેમ પોતાની માગણી કરી એમ અમે આવતી 16 અને 17 તારીખની 2 મુદતી હડતાલ, અત્યારે 2 દિવસની હડતાલ આપી છે. ત્યાર પછી અમે બે મુદતી હડતાલ અચોક્કસ મુદત આપતા બેંકનો કામદાર અટકાશે નહીં. અમારે અમારી મજૂરી છે એ વેચવી નથી. DRT, સરફેસી, IBC, NCLT આ બધા કાયદા કરવા છતાંય પણ નોન પરફોર્મિંગ એસેટ છે એ ઘટતી નથી. આ બેંકને તો રોજ એકની ચમચો, એકની સાંચી, એકની તપેલું વેચી અને દેશ હલાવો છે. દેશ કી સંપત્તિ હમ બિકને નહીં દેંગે ઓર બેંકો કો ખાનગી હાથો મેં જાને નહીં દેંગે. યે હમારા અસૂલ હે, આવાજ દો. જામનગરમાં આજે કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના હસ્તે સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ થયો હતો. કલેક્ટર દ્વારા અંગત અનુદાન વડે શહીદો માટે ફંડ એકત્રીકરણનો આરંભ કરવામાં આવ્યો હતો. આ તકે કમિશનર વિજયકુમાર ખરાડી, DDO મિહિર પટેલ સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌને નમસ્કાર. સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી 7 ડિસેમ્બરના રોજે થઈ રહી છે, જે જાણી હું ખુશી અનુભવું છું. સેનાના જવાનોના અપ્રતિમ સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા આપણે પ્રતિવર્ષ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરીએ છીએ. હું આ તબક્કે જામનગર જિલ્લાના તમામ નાગરિકોને હાર્દિક અપીલ કરું છું કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ભંડોળમાં ઉદાર હાથે ફાળો આપી સહૃદયપૂર્વક શૂરવીર સૈનિકો અને તેમના પરિવાર પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણી આપણે વ્યક્ત કરીએ. ધર્મસભા મહાકુંભ નામની સંસ્થાએ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી ગૌમાતાનો દરજ્જો આપવા તથા ગૌમાંસ પર પ્રતિબંધ લાદવા અનોખો જાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ મુદ્દે દ્વારકાથી દિલ્હીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના પદયાત્રિકો જામનગર પહોંચતા તેમનું વિવિધ સંસ્થાઓ તથા લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રિકો રાજધાની દિલ્હી પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન આપવાનો નિર્ધાર ધરાવે છે. સમગ્ર ભારતની અંદર ગવત્યા બંધ થાય આ મુખ્ય મુદ્દા સાથે છેલ્લા 11-12 મહિના આપણા દ્વારકા ગુજરાતના યુવાન આહીર અર્જુનભાઈ આંબલિયા ધરણા ઉપર બેઠા છે. ત્યારે આપણે એ સંદર્ભે ઘણા બધા કાર્યો કર્યા છે. ત્યારે આજે ખૂબ દુઃખ થાય કે આ હિન્દુવાદી સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા. આપણે આમ તો વાત કરીએ તો એ સંદર્ભે અમે ઘણા બધા કાર્યો કર્યા છે. આ 1 ડિસેમ્બરથી આપણે ગૌમાતાના મુખ્ય મુદ્દા સાથે દ્વારકાધીશના દર્શન કરી દ્વારકા નગરીથી આ 1 ડિસેમ્બરના પદયાત્રાનું પ્રસ્થાન કર્યું છે. આ પદયાત્રા આજે જામનગરની અંદર પહોંચી છે. આવી જ રીતે 23 ડિસેમ્બરે આપણે ધર્મસત્તા સ્થાપવા માટે જે વણઝારા સાહેબ અને ગુજરાતના તમામ સંતો મહંતોની આગેવાનીમાં આપણે લાખોની સંખ્યામાં ગૌભક્તો, ધર્મપ્રેમી લોકો આવવાના છે. આપ બધાને પણ આવવા માટે નમ્ર નિમંત્રણ છે. 24 તારીખથી આપણી આ જે પદયાત્રા છે
એ દિલ્હી જવા માટે રવાના થશે. અને આપણે ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો શા માટે માગીએ છીએ તો આપણે વૈદિક કાળથી અને ઘણા વર્ષોથી ગૌ માતાનો મહિમા આપ બધાને ખ્યાલ છે. આપણે શાસ્ત્રોમાં, ધર્મોમાં, ગ્રંથોમાં ગૌ માતાને ગૌ માતાનો મહિમા ખૂબ મોટો છે. તો આપણે ગૌ માતાને જો નેપાળ જેવા દેશ રાષ્ટ્રીય દરજ્જો આપતો હોય તો ભારત દેશ શા માટે ના આપશે? આપણે ભારત છોડી અને 64 દેશ એવા છે જ્યાં જેની કરન્સીમાં ગૌ માતાનો ફોટો છે. આપણે જે મહાત્મા ગાંધીનો ફોટો છે એ રીતે ત્યાં 64 દેશની અંદર ગૌ માતાનો ફોટો છે. તો જો બીજા દેશ પણ આટલું ગૌ માતા માટે કરતા હોય તો આપણે તો ધર્મોમાં, ગ્રંથોમાં, શાસ્ત્રોમાં જેમ કીધું એમ વૈદિક કાળથી એનો જે મહિમા બહુ મોટો છે. તો આપણે ભારત દેશ શા માટે ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો ન આપી શકે? એટલે આ મુખ્ય મુદ્દા સાથે જે ગૌ ઇતિહાસ સંપૂર્ણ બંધ થાય અને ભારત દેશની અંદર ભૂતકાળમાં મુસ્લિમ પાસે એવા રાજાઓ છે કે જેને ગૌ વધ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો, તો આજની આ હિન્દુવાદી સરકાર શા માટે ના લગાડી શકે? આ મુખ્ય મુદ્દા સાથે તમે દિલ્હીમાં કોને રજૂઆત કોને કરશો? આપણે દિલ્હીમાં જઈ અને આ મુખ્ય મુદ્દાની રજૂઆત ગૌ માતાની હત્યા બંધ થાય એ માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને આવેદનપત્ર આપી અને આપણી માંગની રજૂઆત કરવાની છે. કેટલા યુવાનો જોડાયા છે આ પદયાત્રામાં? પદયાત્રામાં અમે આમ તો અલગ અલગ 10-15 યુવાનો એક્ઝેટ થતા હોય છે, પણ 4 યુવાન એવા છે કે જે કન્ટિન્યુ દિલ્હી સુધી હાલવાના છે. બાકી બધા જે યુવાનો છે એ આપણી સાથે જોડાતા રહેશે. ગઈકાલે જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાના ભાઈ રાજેન્દ્રસિંહ પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં પીડિત રાજેન્દ્રસિંહના પુત્રએ સિંગચ ગામના રેવતુભા જાડેજા સહિતના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી સામા પક્ષે રેવતુભા જાડેજા દ્વારા પણ રાજેન્દ્રસિંહ સહિતના લોકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સામસામી ફરિયાદને પગલે કુલ 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. નાયારા કંપનીનો કોન્ટ્રાક્ટ હસ્તગત કરવાના મુદ્દે સામસામા પક્ષે હુમલો કર્યો હોવાનો આરોપ બંને પક્ષે લગાડ્યો છે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ઇન્ડિયન આર્મીના 75 જવાન શહીદ થયા હતા, જે પૈકી હાલારના પણ 4 જવાનોએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા હતા. 1971ના યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે એનસીસી વિજય શૃંખલા કાર્યક્રમ અંતર્ગત નંદાણા ગામે જીએમડીસી ઉચ્ચતર માધ્યમિક શાળા તથા જામનગરમાં પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં વિશેષ કાર્યક્રમ યોજાયા હતા. 27 ગુજરાત એનસીસી બટાલિયન જામનગરના કમાન્ડિંગ ઓફિસર સુબેદાર મેજરલાલ બહાદુર સિંહના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સેવાનિવૃત્ત કર્નલ આર કે ભાટલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શહીદોના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.